આપણે જુદા જુદા ખૂણા માટેના ત્રિકોણમિતિય ગુણોત્તરના મૂલ્ય શોધવાનું આપણે શીખીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો ત્રિકોણ એબીસી છે જેમાં ખૂણો બી કાટખૂણો છે અને એબી અને બીસી બે બાજુનો માપ સરખા જ છે. તો આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે એવું કરી શકીએ કે એબી વર્ગ વત્તા બીસી વર્ગ બરાબર એસી વર્ગ. એબી વર્ગ એટલે એ વર્ગ, બીસી વર્ગ એટલે એ વર્ગ બરાબર એસી વર્ગ. એ વર્ગ વત્તા એ વર્ગ બરાબર એસી વર્ગ. તો ટુ એ વર્ગ બરાબર એસી વર્ગ. તો એસી બરાબર બેનું વર્ગમાં ના નીકળે એટલે રૂટ ટુ એ. તો આપણે એસીનું મૂલ્ય મળી ગયું રૂટ ટુ એ. બીજું કે આપણે એક વસ્તુ નવમા ધોરણમાં શીખી ગયા હતા કે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય તો તેની સામેના ખૂણાના માપે સરખા થાય. તો વિચારો કે આ ખૂણો 90 છે, આ ખૂણાનું માપ 90 છે. તો આ બે ખૂણાના માપનો સરવાળો 90 થવો જોઈએ અને આની સામેનો ખૂણો આ અને આની સામેનો ખૂણો એટલે કે બીસીની સામેનો એ અને એબીની સામેનો સી, આ બે ખૂણાના માપ સરખા જ થાય. અને એ બેનો માપનો સરવાળો 90 થાય એટલે આ બેનો સરવાળો 90 અને આ 90 એટલે ત્રણેયનો સરવાળો 180 થાય. તો આ બે ખૂણા કેટલાના હોઈ શકે? 45-45ના હોઈ શકે. હવે આપણે 45ના માપના ખૂણાના બધા ત્રિકોણમિતિય ગુણોત્તર શોધશું. તો પહેલું સાઇન 45 તો 45ની સામેની બાજુ છેદમાં કર્ણ, તો 45ના ખૂણાની સામેની બાજુનું માપ એ અને કર્ણનું માપ રૂટ ટુ એ. એ છેદમાં રૂટ ટુ એ ઉડી ગયા એટલે 1/√2. બીજું કોસ 45 એટલે 45ના ખૂણાની પાસેની બાજુ, તો પાસેની બાજુ એટલે બીસી એટલે એ અને છેદમાં કર્ણ એટલે એસી. તો અહીંયા આખું લખવું હોય તો બીસી છેદ એસી બરાબર એ છેદમાં રૂટ ટુ એ બરાબર 1/√2, બેના મૂલ્ય સરખા જ છે. ત્રીજું 10 45, આપણે 45 અહીંયા લઈ છીએ એટલે આ લઈ કે આ લઈ એનાથી કોઈ ફરક પડવાનો નથી. તો 10 45 આ લઈ તો 10 45 બરાબર સામેની બાજુ બીસી પાસેની બાજુ એબી બરાબર બીસી છેદ એબી, બે બાજુ સરખી જ છે એ ઉડી ગયું 1. તે જ રીતે કોટ 45 એટલે 45ની પાસેની બાજુ છેદ સામેની બાજુ, પાસેની બાજુ એબી, આ 45 આ ગણીએ તો પણ પાસેની બાજુ છેદ સામેની બાજુ એટલે એ છેદ જ આવશે. તો અહીંયા લઈ તો કોટ 45 એટલે પાસેની બાજુ એબી છેદમાં સામેની બાજુ બીસી, તો એ છેદ એ એટલે 1. પછી આવશે sec 45. sec એટલે ત્રીજો અક્ષર સી એટલે કોસનું વ્યસ્ત થાય, ત્રીજો અક્ષર સી એટલે કોસ. આ યાદ રાખવા માટે કોઈ નિયમ નથી, ત્રીજો અક્ષર સી એટલે. તો એસીના છેદમાં બીસી એટલે આનું વ્યસ્ત કરવાનું રૂટ ટુ એ છેદ એ ઉડી ગયા એટલે રૂટ ટુ. એ જ રીતે કોસેક 45નો ત્રીજો અક્ષર એસ છે તો સાઇનનું વ્યસ્ત લખી નાખવાનું. સાઇનમાં આપણે sin 45 તો શું થતું? સામેની બાજુ એબી છેદમાં કર્ણ એસી, તો એનું વ્યસ્ત એટલે કર્ણ છેદ સામેની બાજુ. તો કર્ણ એટલે રૂટ ટુ એ, કર્ણ એટલે રૂટ ટુ એ અને એબી એટલે એ ઉડી ગયા એટલે રૂટ ટુ. તો આપણને મળ્યા sin 45, cos 45, tan 45, cot 45, sec 45 ને cosec 45, એ બધાને મૂલ્ય આપણે મળી ગયા બરાબર. તો આ મૂલ્ય આપણે યાદ રાખવાના છે, આનું કોષ્ટક તમને બનાવતા શીખવાડીશ એટલે ગોખવું નહીં પડે. ઓકે, ક્લિયર?